એમનો ભાન થાય નહીં, મારી જેવા નીકળ્યા. ભગવાન પ્રસન્ન થયા, એક ઉપર ભગવાન પ્રસન્ન થયા કે માગ લે મેરે બચ્ચું, કે હું માગો એ આપું. અરે તને તો આપું, પણ તારી જેવો ભક્ત હોય એના પાડોહીનો સારું થાય, તને આપું એથી ડબલ તારા પાડોહીને આપું. એટલે પાડોહી આવ્યો થાય કે ભગવાનને મળ્યો ભગલાવા, પાડોહી આવ્યો થાય. અરે કે પણ તારી જેવો હોય એના પાડોહી નહીં લેર હોવી જોવે, એને ડબલ સારું થાય. તો મારી એક આંખ ફોડ નાખો. હાલો આ આ આ આ ધંધા કર્યા સાહેબ, ત્યાં કોઈ દી દ્વારકા વાળો ડોટું ન દે. અને પછી હું થયું સાહેબ, પછી તમને કહો હવે જુઓ, એ પછી ભગવાને એના સિંહાસન ઉપર બેહાડી દીધા, પગ પખાડી લીધા. બહુ એ વાતમાં નથી જવું, પૂરી કરી નાખું વાત, એ સાંભળેલી છે ને. એ પછી હું એમાં વયો દઉં, ક્યાં જાવ એ નક્કી ન રહે. એટલે એમ આપણે બારા રહી કરી, ભગવાને પગ ધોઈ લીધા, આહુડા એટલે આવી ગયા, બધું રેડી થઈ ગયું, પીળા પિત્તાંબર પહેરાવી દીધા. અને પછી ભગવાને કીધું કે એ બાયું હાલો પગે લાગવા, કૃષ્ણની બાયું. એટલે સુદામે વળી ટેસ્ટમાં બેઠા, પહેલી બાઈ આવીને કીધું આયુષ્માન ભવાહ, બીજી આવીને કે પુત્રવાન ભવાહ, બીજી ત્રીજી આવી અને કે સૌભાગ્યવતી ભવાહ. પછી એને ખબર નહોતી કે મારી લાઈન મોટી છે, સુદામાને કાંઈ ખબર નહીં, લાઈન ખૂટે જ નહીં. પછી તો એકલું ભવાહ ભવાહ ભવાહ, પછી તો ભવાહ બન્યો, પછી તો હાથે થાક્યો. પાછા આમ લાઈન જોતા જાય તોલિયો વાંચે આમણા, એને એમ થયું કે ઈન્યુ હવે શું છે. ના ના, એ મોટી લાઈન હતી. પછી કૃષ્ણ કીધું કે સુદામા એવું નહીં કરવાનું, મારી બધું બાયું માને ગયું છે. પહેલું કે સૌભાગ્યથી ભવન આવ્યું, પુત્ર વધુ ભવન, પછી ભવન, પછી એમ ન હાલે બધું એ ખરખ્યા છે. પણ કે મને ગોવિંદ ખબર જ નહોતી, તે આવડું મોટું આળખી નાખ્યું. અમારે ડોહી એક છે તો અહીંયા મોકલ્યો મને દીવ. એટલે દ્વારકા એમ હે ગોરાણી હતા તો એ કીધું જાઓ કૃષ્ણને મળી આવો ને તારે આ લાઈન. કૃષ્ણ કઈ મોટા માણસને બધું પોહાણ થાય. એક જણો તમને હા વળવો જોગતો, એક જણો હમણાં મારી પાસે રોવા મળ્યો. મને કે ભાઈ ભાઈ પેલા રજવાડામાં યુદ્ધ થતા ને, બીજા રાજાને જીતી લઈને તો એ રાજાની પટરાણીને હેરે લેતો આવતો, તો એ આની રાણી એની આરતી ઉતારીને સ્વાગત કરતી. અને અત્યારે કોબીને બદલે ફ્લાવર લઈને ઘીરે જાય તો ભૂખા કાઢ નાખે જાય. એક બેને ફોન કર્યો, દૂધની કોથળી લેતા આવજો અને લીંબુ દેખાય તો દહ લેતા આવજો. ટોલો દહ દૂધની કોથળી લીધી. અરે કે તમને એક લાવવાનું કીધું, તે કીધું તું ને કે લીંબુ બજારમાં દેખાય તો દહ લેતા આવજો, તો મને લીંબુ દેખાણા હતા. બાકીને સમજાય ત્યારે દાદ કાઢ. અમુક તો આખું સમજતા જ નથી હો, આખું સમજતા જ નથી અમુક અમુક તો. હાવ અમારા ભૂરાની પગની પિંડી એ પાટો. મેં કીધું એટલે હું છું, મને કીધું એને ચોટે કૂતરું કરી લીધું. મેં કીધું હટ ન કરે, મને કે નહીં કર્યું હોય. મને કે આવ્યો તો પગી જતો. મને કે હવે તો બજારમાં આખું ફાળી જાવ તા મળું છું. હા મેં કીધું કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખવાનું. મને કે ધ્યાન જ રાખ્યો એમ માયાભાઈ, પણ કૂતરું કર્યું ને શેતરાઈ ગયું. હું કે હેમાં? મને કે કૂતરામાં. હું કે કૂતરામાં કેમ શેતરાનું? મને કે રોજ કરડાવતો હતો, રોજ કૂતરું કરડું. મને કે રોજ એક કૂતરું હેવાયું કરી દીધું હતું, ગોળ સટાડું, રોટલી આપું, રોજ રાતે 10 વાગે ગમે ન્યાલી આવી ગયું હોય અને પગની પિંડી ગોળ સોટાડી દો ને એ પછી કાન પકડું, પછી જે પિંડીઓમાં મને કેમ જ્યાં જ્યાં આવલા મારે જેમ મજા આવે. કૂતરું કરે મને કે દાંત નથી એને. મારો દીકરો કૂતર્યા પણ કસરાવી લેતો રોજ રહે છે, બોલો ડોગ મસાજ. મને કે એમાં મારું દીકરું ભૂલ પડી ગયું ને દાંતવાળું આવી ગયું.
હું ધ્યાન રાખવાનું આ કસરાવામાં મેં કીધું. દાંત વાળો આવી જાય દુખી કરી દે. પણ મને કેમ માયા ભાઈ ભલે કહીડ્યું પણ મજા બહુ આવી. હેમાં મજા આવી કૂતરું કરડ્યું મજા આવી. મને કેમ સાંભળો તો કરા. રાત્રે 10 વાગ્યા કહીડ્યું, 11 વાગ્યે હોસ્પિટલ ગયો. ન્યા બહુ મજા આવી. હું કહું ન્યા શું મજા આવી? મને કેમ ડોક્ટર નહોતા, સ્ટાફ હતો. સ્ટાફ હતો તો એને પીંડો પાંડે પીંડીએ પાટો બન્યો. મને કે ના ના, સ્ટાફે કીધું ઘીરે જાઓ. એટલે મેં કીધું કોના હતા? ડોક્ટરના. તો હું ડોક્ટરના ઘીરે ગયો, ડોરવેલ દબાવ્યો, ડોક્ટરે દરવાજો ખોલ્યો. પછી જે મજા આવી, પછી શું મજા આવી? મને કે ડોક્ટર ખીજાણા સીધા ખીજાણા ને કીધું ધડ્યા હું આવો તો કઈ ટાઈમ નો ભાન થાય કે નહીં? મારી જેવા નીકળ્યા. પાછા ખીજાઈ ને બોલ્યા, બહાર બોર્ડ માર્યું છે ને ડોક્ટર ને મળવાનો સમય સથી નવ 12 વાગ્યા. મેં ડોક્ટરને કીધું કે એ બોર્ડ મેં વાંચ્યું હોય, ગુજરે થોડું વાંચ્યું હોય. ભગવાન કૃષ્ણ કહે છે, પણ તમે જો એટલું બાયું હતું તો કૃષ્ણ સુખી નહોતા. તમે દ્વારકા જાઓ છો, તમે જાજો મંદિરમાં એકલો ઉભો છો, એ ક્યારે વૈદ કયો? આઠમાં હાથમાં હાથ આઠ બેટમાં બેઠી હોય ને એક રૂક્ષમણી તો એ રિહાઈને દરિયા કાંઠે બેઠા. એ કે ભાઈ ફેનનો બહુ દુઃખે. હમણાં ગયો પૂછ્યું કામ, હમણાં હું કામ મેં કીધું ડાયો છો. મને કહ્યું એ પેલા એવું જ હોય માયાભાઈ. તને સુખડા દીધા કે સંતાપ જન્મીને જદુકુળમાં, કુટુંબમાં કોઈ કયું નહોતું માનતું, જગતે ભગવાન કીધો આપણે ન ઓળખી શક્યા. આજ સારું છે, આજ આપણે ને ઓળખીએ છીએ, આજ આપણી ઉપર રાજી બહુ છે કે આપણને ઓળખીએ છીએ. છેલ્લો મુદ્દો એટલો, એની લીલા અદભુત છે. પછી તો આ સુદામાન બધા રોકાણા જે છું, પછી સુદામાન દ્વારકા ગયા. દ્વારકા ગયા તો ત્યાં બધું માણસો પહોંચી ગયા, વિશ્વકર્માનો સ્ટાફ બધો બંગલા બનાવતા હતા ને બધું થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. મહિના પછી વાસ્તુનો પ્રોગ્રામ રાખ્યો. કૃષ્ણ ગયા અહીંયા, પછી કૃષ્ણએ કીધું કે તમે હવે બધા છોકરાઓને બધા હાલો, હવે કાંઈ હાલીને આવવાનું છે નહીં, તમારી પાસે રથને પાલખ્યું છે, ત્યાં અઠવાડિયું જવા દે, અમે આવીશું હોલિડેઇનમાં, હોલિડેમાં આવીશું અમે રવિવારે. હાલો ગયા તમને કહું, હવે તો કૃષ્ણ ભગવાનને 8 રાણીઓ અને 8 રાણીઓને હો હો છોકરા દહ રાખીએ તો આવેલ છે. આપણે ક્યાં એક એના ઝબલા લઈ દેવા દેવા. હું પણ એટલે એટલે લાટ તો હતા જ. આ બધા છોકરા વાટે ઉભેલા, સુદામાના છોકરા બધા દરવાજે મળ્યા, બધા કૃષ્ણ ને સુદામા મળ્યા, ગોરાણી ને રાણીઓ મળ્યા. છોકરા તો પછી સીધા દરિયાનપટમાં ક્રિકેટ રમવા વૈયા ગયા કે પપ્પા અમે આગળ ભૂખ લાગે પછી આવીશું. પછી ભગવાન કૃષ્ણ અને સુદામા બે હિંડોળા ખાટે હિસકે છે, અને એમાં સુદામાએ કીધું કે કૃષ્ણ તારી લીલા જોવાનું મને મન થયું છે, ત્યાં કે રામલીલા જોયા હોય આ લીલા જોવી અઘરી છે. તા કે નહીં તારી લીલા, તા કઈ લીલા ને રહેવા દે ને બધું જે છે સુદામા આનંદ કરો ને. પણ સુદામા એક કહું કે આપણે ભણતા ત્યારે નદીમાં આરે ધૂબકા ખાઈ નાયા, એ પછી યાદ નાતા થાય ને, એટલે મને પ્રસંગ ત્યારનો મગજમાં હતો કે છેલ્લે છેલ્લે કેવો તો છે. હે કેવા નાતા હતા બધા ડાયા થઈ હતી. હા આપણે હાલ ગોમતીમાં નાવા જાય, હું કોઈ દી આમ જાઉં છું બહાર રીતે નાઈ ને વયાવું, પણ કોઈ મિત્રો સાથે નાયો નથી ભણતા ત્યાર.
એક વાર કાળંદ્રીમાં ધૂબકો માર્યો કાળીનાગ નાથવાન, પછી તારી આરે ભણ્યા ત્યારે સાંદીપની આશ્રમમાં નદીએ નાવા જતા, એ પછી કોઈ દી નાવા ન ગયો. ના તું બાળ મિત્ર આવ્યો છે, ગાયલ ગોમતીમાં નાવા જાય અને કીધું, રુક્ષ્મણી સત્યભામા હા તમે રસોઈ તૈયાર કરો તો અમે આવીએ છીએ. અમે નાતા ગયા બે ગોમતી, ગોમતી ગયા પછી કૃષ્ણ ભગવાને કીધું, સુદામાં આપણે ડૂબકીદાર રમતા ખબર કોણ પાણીમાં વધારે રહે, કે હા હાલ આ ડૂબકીદાર રમીએ. તો કૃષ્ણ લે હું ડૂબકી મારું, ના ના કે પેલા હું ડૂબકી મારું એમ કહીને ભગવાન કૃષ્ણે ડૂબકી મારી. પણ તરત પાછા આવ્યા કે હવે હારું હવે ન રહીએ, કે બહુ હવે તો લે જોઈ સુદામાં તું ડૂબકી માર. સુદામાં ડૂબકી મારીને પ્રભુએ ટાટર પાડ્યું, લીલા ચાલુ કરી અને સાહેબ એવો દરિયામાં લઈ લોઢ આવ્યો ને તે ઊંધા પાણી આમ ઉપેડ્યા સુદામાં, અને સુદામાં રાડ્યું નાખતા જાય ગોવિંદ કૃષ્ણ ગોવિંદ, અને એવા સુસવાટા કર્યા સુદામાં ગયા. અને પછી જ્યાં નીકળ્યા ને તો ત્યાં નગર હતું, એ નગરમાં જે આમ આમ ધોચ્યું આમ આમ નિસોવતા નિસોવતા આમ આમ હકડાતા હકડાતા નીકળ્યા, ત્યાં હાથી આવ્યો, હાથીએ કળ ઢોળ્યો માથે અને નગરમાં નોબત્યું, નગારા મળ્યા વાગવા, મહારાજાને ઘણી ખમ્મા, રાજાને ઘણી ખમ્મા. સુદામાં કે છે હું, ત્યાં કે વર્ષોથી અમારા રાજા ગુજરી ગયા હતા અને જ્યોતિષે કીધું હતું કે આ તિથિના વારને દી હાથી નદીએ આવે અને જેની માથે કળ ઢોળે એ તમારો રાજા, એટલે તમે પહેલાં એવા વ્યક્તિ છો કે નદી માલી સીધા અહીંયા, કારણ કે અમારા ગામમાં ઉતર્યા નથી ને હમણાં તમે નીકળ્યા છો. એક ફાઈટર પ્લેન વાળો એવી રીતે ફાઈટર પ્લેન ઉડાડતો હતો, સીધો વડલામ ઘૂસી ગયો. તે ગામના બધા દોડી દોડીને ગયા ત્યાં, તો વળી ઓલો હેલ્મેટ આમ ખાઈ આમ ખંભામાં આમ વાડીમાં આમ નાખેલો બગલમાં, અને વાઇડાઈ કરતો કરતો વડલાથી ઉતરે છે કે મારે એકચ્યુઅલી એક રેકોર્ડ કરવો થયો. ત્યાં ગામના કે આમ થયું તમે રેકોર્ડ કર્યો છે? ત્યાં ખેનો ત્યાં કે અમારા ગામના વડલે કોઈ સળ્યા વગીરનો ઉતર્યો નથી, તમે જ પહેલાં આવ્યો છો સળ્યા વગીરને સીધા ઉતરો. એટલે તમારી ઉપર કળ હાથી ઢોળ્યો એટલે આજથી તમે અમારા રાજા, તાતો સુદામાં જનોય મળ્યા હિરકી કરવા, છવાલ જ નથી. હે તમને કહું રાત તિલક છું, હે ગાદ્ય બેહાડ્યા સાહેબ, એક પછી એક રાજ રજવાડામાંથી માગા મળ્યા આવવા, 11 રાણીઓને પૈણ્યા, આજુબાજુના તમામ રજવાડા જીતી લીધા, એવડો મોટો રાજા બન્યા. હવે એ બધી રાણીઓને હાથ હાથ છોકરા થયા, છોકરાઓના મળ્યા માગા આવવા. હે તમને કહું સુદામાનો પડકારે રાજ હાલે, કેટલા વરહ વ્યાજે મારો રામ જાણે પરિણામ છોકરા છે ને, એટલે વરહ તો થાય જ ને ભાઈ, ઘણો બધો સમય છો. એમાં મેન રાણી હતા ને સાહેબ, એ રાણી ગુજરી ગયા, રાણી ગુજરી ગયા, જે નદીમાં લઈ સુદામાં બહાર નીકળ્યા હતા એ નદીમાં સીતા ખડકાણી, અને કીધું કે રાણીને ઉડો, બાજુમાં બીજા લાકડા ગોઠવાણા, ત્યાં કીધું સેનાપતિ હતો એને હુકમ કર્યો પકડ લો ભાગ નો પાવે. સુદામાં કે કોના તમને, કે કેમ હાલો બળો આરે, કે કેમ તક બીજે એવો રિવાજ છે કે રાજા ગુજરી જાય તો રાણીને સતી થવાનું હોય, અને અહીંયા અમારે એવો રિવાજ છે કે રાણી ગુજરી જાય તો હારવાય રાજાને બળવું પડે ભાઈ. તાકે ભાઈ એવી બોલી નહોતી, એટલે રાજ કર્યું ત્યાં કાંઈ નહીં ને, હવે બોલી નહીં હાલો છોડો. હા ને નદીમાં એ ખડક્યું ભાઈ, રાણીને ફડફડ બાળ્યા, પછી આને બધા કાકડો અડાડ્યો. સુદામાએ મનોમન વિચાર કર્યો કે બળીને મરવું એને કરતાં પાણીમાં બુડીને મરવું એ થોડુંક હેલું કહેવાય, આમાં દુઃખી વધારે થાય, ઓલમ ગળી ગળ એટલું થાય અને ઓલામાં તળેલા નાખવા પડશે, એને કરતાં હાલની નદીમાં પડી જાઓ. તે તમને કોઈ એવો કૂદકો માર્યો ને, ત્યાં એવી પગની જેમ હલાંગ કરીને ત્યાં લાકડા બધા સૈનિકો માથે અને પિતળીઓ દેડકો જાય ને એમ સુદામાં સીધા પાણીમાં. અને વાહે દેકારો છો પકડો પકડો પકડો, પણ સુદામાં મળ્યા પાણી ખાપવા, મળ્યા પાણી ખાપવા. જ્યાં બારા નીકળ્યા ને ત્યાં કૃષ્ણ કાંઠે બેઠેલા, એલા સુદામાં તું તો બહુ ટક્યો હોય કે સુદામાં, કે શું છું સુદામાં? કાંઈ નહીં ભાઈ, પાછા સુદામાં પાછો ઓળજો, કોલા વાહે નથી આવતા ને પાછા કૃષ્ણ બાવડું પેલું. શું છું સુદામાં? નદીમાં નાઈ નીકળે ને પરસ્યો વળે છે, કે ગરમી છે. ગરમી કાંઈ નથી, હું ઓઠીને જો જાઉં છું. એટલું તો નહીં, જા પાછા પોતાના ઝરૂખે બેઠા તોય ન્યાલી ઝરૂખામાંલી બજારમાં ડોકાય, કોલા વાહે નથી આવતા. ત્યારે કૃષ્ણે કીધું કે હવે તો સુદામાં હેઠા બેહો. એ સત્યભામા અમે નાઈન વૈ આવ્યા, જમવાનું તૈયાર છે? તા કે ના મહારાજ, હજી તો એક રોટલો ચડ્યો. ત્યારે સુદામાએ કીધું, કૃષ્ણના ઘરનો એક રોટલો ચડે તો આપણી પેઢીઓ વહી જતી હોય છે સાહેબ. અને પછી કૃષ્ણએ કીધું કે હવે લીલા જોઈ, તારી લીલા ન જોવાય સાહેબ. એમ આપણે જે આનંદ કરી છીએ ને સાહેબ, આ બધી એની લીલા છે, એનો આનંદ છે. બસ એ આનંદ માણતા માણતા એકમેકના વિચારો સાથે ઓતપ્રોત થઈને પ્રેમથી જેટલું જીવાય એટલું બહુ મજાનું મજા આવશે. આઈ થિંક જો પ્રવાસ છે જ આપણે, જેટલું જેટલું જીવવાના આપણી યાત્રા છે જ, તો શું કામ આનંદથી ન કરીએ.
પાછા કૃષ્ણ કહે ત્યારે માની જાય છે. અને બેય જ્યારે દ્વારકા બેઠા હોય ત્યારે હળવો મનોરંજન કરે છે, હળવો હાસ્ય કરે છે. કૃષ્ણ તું કોણ છો? અને હું ગમે એટલો ક્રોધમાં હોઉં તો તું મને વાળી લે છો. અને ત્યારે કૃષ્ણ એમ કે છે, દાઉજી આપ કોણ છો? હું મનાવું ત્યારે તમે માની જાઓ છો. આ રહી બે ભાઈની વાત. આ વાત હવે કરું છું ભાઈ બંધની વાત. હા, વિચાર ફેર્યા કરે, એમાં ધોખો ન કરાય, પરિવારમાં છે. થોડા ઘણા વિચારોનો આપલે થાય. એકાબીજીને કેમ પાછું કંટ્રોલ કરવું? એકાબીજીને કેમ આવું? પણ એક જ સુદામા કૃષ્ણને ડોટ દે છે દેવા માટે. ક્યું તત્વ? એક જ. કોઈની પ્રગતિ જોઈને રાજી થવું. મારા જીવનનો અનુભવ કહું તમને, કાંઈ નહોતું, બસ રાજી જ થતા આવડ્યું છે. અને રાજી થતા થતા આજ રાજી થાવ છું. મારા જીવનનો પહેલો મુદ્દો કહું છું. પછી કોઈ વિચારે પોતપોતાની રીતે, હું વિચારું મારી રીતે. હું મારા વિચારમાં હાચો બસ. હા, વરસાદ થાય, મોલ ઉજરે, ગારોય થાય યાર, કે કાદવ માટે વરસાદનો ત્યાગ ન કરાય છે. એ આપણી વ્યવસ્થા છે, આપણી આપણી બજારમાં રેતી ન વેકરો ન નાખીએ, કે એ આપણી ભૂલ છે. વસુંધરા તો વર્ષે જાય છે, એમ દુનિયામાં આપણે આપણું કામ કરતું જવાનું સાહેબ. બાકી તો કહેવા વાળા તો ખૂબ છે. ગધેડાને ધરખ ન બેઠ, કે ખાટી છે નથી અમારી એટલે. પણ સુદામા બેઠેલા ને કીધું, દ્વારકાનો રાજા કૃષ્ણ થયો ત્યારથી તો એ લીલા લેન તો 32 કરોડ રવાડા ઠરણાઈ બેઠા થઈ ગયા. ભાઈ ભાઈ તું થયો દ્વારકા ધણી, મારા સોગાળા રણ સોળ, તા તો મારા આંગળાના મરોળ, સૌ પર તાણા શામળા. ગંગાજળ સુધી હાલરડા થી લઈ અને હાય હાય સુધી, લગ્ન ગીત થી લઈને મરીષા સુધી, બસ આ જીવન આવવાનું. આપણે શું કરીએ છીએ કે આપણે આપણે માની લઈએ સાહેબને ખૂબ માનું છું, પણ સાહેબને ત્યાં જ્યાં કમ્પાઉન્ડર મને જવાબ, કમ્પાઉન્ડર તારો બાપ નથી ઓળખતો એટલે કમ્પાઉન્ડર છે યાર. આપણે માણસના ધોખા કરીએ છીએ. હું એક ટૂંકી વાત કહું કે હું તમે મારા ઘરે આવો અને મારો બળજો તમને હિંગળે સડાવે તો તમે કોઈ દેવી પ્રતિજ્ઞા લો ખરાક, જ્યાં સુધી તારો બળદને કાઢી ન મૂક ત્યાં સુધી તારા ઘરનું પાણી નહીં પીવું. આ પરિસ્થિતિ સાહેબ એ છે કે બળદને જાતો કરી શકીએ છીએ, ભાઈને જાતો નથી કરી શકતા. વાંધો એ છે કૂતરું કોઈનું આપણે કરડી જાય, કોઈ દેવું કીધું જ્યાં સુધી તારો કૂતરા ન મારી નાખ ત્યાં સુધી તારા ઘરનું પાણી. કૂતરું કરડે તો માણા છે, કોક બોલી જાય. સાહેબ તમે પ્રાણીને જાતા કરો તો માણસને શું કામ જાતા ના કરી શકો? સુદામાને બિલકુલ ખોટું નથી લાગ્યું, એટલો પ્રેમ હોવા છતાં દ્વારપાળો અટકાવ્યા છે. સાથે ભણેલા સાહેબ, સાથે ભણેલા, ક્યાંય એમ ન કીધું કે ના હું જવાનો, જીદ ક્યાંય ન કરી. એની વ્યવસ્થા છે, જેની પાસે જઈને એની વ્યવસ્થા આપણે જોવી જોઈએ છે. તમારે હોસ્પિટલ આવવું ને, મતલબ કોઈ મને કહે કે સાહેબ કે એક કલાક નહીં મળે, મને ખબર જ હોય કેવા ઓપરેશનમાં બેઠા હોય તો ન મળે મારે, એને એ વખતે ન મળવું જોવે સાહેબ. હા, એનથી અઘરો કેસ લઈને આવ્યો તો એ વસ્તુ જુદી છે કે સાહેબ ઓલાન ઘડીક છીએ છીએ વધારે હું ઘડી ગયો, પણ આને જોઈ લો તો એ વસ્તુ જુદી છે. પણ મારે કાંઈ કામ ન હોય, બસ હું તમને પૂછવા આવ્યો છો કેમ છો કેરિયર એને ભાઈ, અમને અમારા કામ કરવા દે. હવે હું અહીં પ્રોગ્રામ કરતો ને કોઈ કાંઈ કે કેમ છે, રામ રામ ભાઈ ભાઈ મજા, બધું મારું એટું પડે કે નહીં, મને મારો ખેલ નાખવા ગયો છે. એમ દરેક દરેકનો વિષય પકડીને બેઠે, બસ વિષયાંતર ન કરે. આના વિષયને જાણનારો ભાઈ પણ બીજું કાંઈ નથી સર. બાકી ધોખા કરવા ને કરે છે, ઘીની બણિયું લઈને આવી નથી બજારમાં ઠલવી નાખતો, નથી દેવી અમને કોઈ આવો એમ ન કીધું. એટલે આવડા બેઠા એને ખબર છે કે તું ઘીની બણણી લઈને આવ્યું, ત્રિકલ જ્ઞાની દીકરા છે, મને ખબર છે કે તું આવ્યો છો. ધોખો કરે એવો ભાઈ બંધ ન રાખો. એકલા રહેવું,
સોનાને પિત્તળે કીધું, ઘાયલ બે એક થઈ જાય કે ફાયદો શું, કે તારું વજન વધે ને મારી કિંમત વધે. ત્યારે સોનાએ કીધું કે મારા કેરેટ ઘટે એનો ધંધો હું કરવો, એ તો સરવાળો જોતું ભલા માણે. બસ આપણા વિચારોને જાણે એ આપણો ધોખો કરે નહીં. સુદામાને અટકાવ્યા, સાહેબ કાયદેસર યાદવો જ ઊભા થાય, ત્યાં બીજું કોઈ નહોતું. ક્યારેક ક્યારેક એવું થાય કે યાદવા સ્થળીનું બી ન્યા તો નથી રોપાણું ને આપણાથી અપમાન કરવાથી. શું સુદામાને ગગલાયો છે, ક્યાંથી આવે છે? પોરબંદરથી આવે છે. ક્યાં જવું છે? ભગવાન કૃષ્ણને મળવું છે. તારે ખા મારે તારું દરહણ જોયું છે? ક્યાં મારી હોનાની નગરીનો રાજા તું, ક્યાં તું લગર વગર? ત્યારે સુદામા કહે છે મારી અંદર જોવો બહાર નહીં, જોયો જોયો હવે હાલ હાલ. તારે શું કામ છે? કે એનો બાળ સખા છું તું, આનો મિત્ર? સાહેબ એટલું નહીં, તબ તબ આવ્યો બાવડે પકડીને હાલ હાલ. અત્યાર સુધી સુદામો યુવાન છે, અત્યારે ગઢપણ આવ્યું છે. અરે રે આવડા નહીં જવા દે મને. અરે એ સુદામાનો જ આમ ઘા કર્યો અને સુદામો દ્વારકાની બજારમાં પડી ગયા સાહેબ. અને અંદરથી ધ્રાસકો નીકળ્યો, કા નહીં જવા દે. પડ્યા પડ્યા હાથ જોડે છે દ્વારપાળો, હું તમારી ફરજ સમજુ છું, પણ કદાચ મારા ખોળિયા મારી પ્રાણ નીકળી જાય અને પછી તમારો દ્વારકાધીશ અહીંથી નીકળે અને પૂછે કે આ કોણ છે, તું હાથ જોડીને એટલું કહો, વિનંતી કરીને કહો, એટલું તો કહેજો પોરબંદરનો બ્રાહ્મણ હતો, આપની મિત્રતાનો દાવો કરતો હતો, નામ સુદામો હતું, એટલું કહેશો ને? મને ભરોસો છે મારો મિત્ર મારી લાશ ઉપર બે આહુડા પાડશે, આ ભરોસો વાત આવશે. એક બુઢો દ્વારપાળ દૂર ઉભેલો ભાઈ અનુભવી, અને આ છોકરાઓ જુવાનડાવનું કામ જોઈ અને રાજી ન થયો, ગડગડતી દોડ દીધી, શું કરો છો છોકરાઓ? હવે એને સુદામાને બેઠો કર્યો, બાપા ગોરદેવ ભૂદેવ છોકરાઓ છે, જજે તારી આંતરડી ને કકળી જાય, છોકરાઓ ભૂલ કરે, હું થોડોક આગો તો દૂર હતો પણ હવે હું આવી ગયો, હું જ આવું છું. બાપા તમે ઘડીક આવી બેસો, ગોર બાપા ઘડીક બેસો, હું જાઉં. દ્વારપાળ જાય છે ભગવાન કૃષ્ણ પાસે, અષ્ટપદરાણીની વચ્ચે દ્વારકાધીશ બેઠો છે, સત્યભામા સૂરમુ છોડી દે છે. રુક્ષ્મણી બહાર ઢોળે જાય છે, ભગવાન નારાયણ ધીરે ધીરે જા સ્વયં કક્ષમાં બેઠા બેઠા જમે છે, એમાં દ્વારપાળ આવે, દ્વારકાધીશને પ્રણામ, દ્વારકાધીશની જય હો દ્વારપાળ, માલિક માફ કરજો આટાણે ન અવાય, અત્યારે મળવાનો સમય નથી, આપ સ્વયં કક્ષમાં બેઠા છો, અરે મારા વડીલ છો માસો, તમે તમે તો આવો જ છો, આવી શકો છો, કારણ આવવાનું સાંભળજો. દ્વારે એક બ્રાહ્મણ ઉભો છે, આપને મળવું છે, અને પહેલો શબ્દ કૃષ્ણ બોલે છે, દ્વારપાળ બ્રાહ્મણોને અને ઋષિ મુનિઓને મળવા માટે મારી મંજૂરી લેવા પડે, કાયદો ક્યારથી દ્વારકામાં દાખલ થયો છે? માલિક માફ કરજો, યુવાન છોકરાઓ હતા અને જે આવ્યા છે એ વડીલ બ્રાહ્મણ જેવા આપને ન લાગ્યા, કેવા દેખાણા, દુબળો દેહ છે, ફાટલ પોતળી પેલી છે, ભાંગલ લાકડી છે, ઉઘાડા પગ છે, ઓ ક્યાંથી આવે છે? પોરબંદરથી આવે છે. હા આપની મિત્રતાનો દાવો કરે છે અને કૃષ્ણના કાન સંકે, પોરબંદરથી આવે છે, મિત્રતાનો દાવો કરે છે, હા નામ શું છે? સુદામો. તા નામ રે સુણીને વાલો તોડા ગીર ધારી રે
નામ રે સુણીને વાલો મોજી કૃષ્ણ પ્રભુજી ને કહે છે રે ભાઈ બંદી મારી ભૂલ મારે જી અરે ભાઈ બંદી મારી ભૂલ મારે જી શરીર સુકાન જૈના રુધિર હેરાણા રે કસોટમાં પાડ્યા એને જોને ખાણા રે ફેરવા રે નથી ઓતડી રે જી સુદા મોજી દ્વારી ક્યાં રે દર્શને નાથ ના રે જી અરે દર્શને દીના જી અરે દર્શન દીના વાલો દોડ્યા ગીરધારી અને ત્રિકમે લીધા એકદમ તેડી આહુડા આવ્યા આંખમાં બે ભીના થયા. વાત એટલી જ હતી કે આમાં જ એવું તત્વ હતું. આપણે શું કરીએ છીએ કે ભગવાન મને મને અમારું સારું કહી રહ્યા બીજાનું રહેવા. એક ભાઈ કીધું કે ભગવાન એક ભગવાન